કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજ તાલુકાના સુખપર ગામના નવાવાસ વિસ્તારમાં આવતા મદનપુર વિસ્તારના લોકોને લાંબા સમયથી ગટરની સમસ્યા સતાવી રહી છે. એક તરફ લાંબા સમય સુધી મદનપુર ગ્રામજનોને વહીવટી આંટી ગોટીને કારણે અન્યાયનો ભોગ બનવું પડે છે, તો બીજી તરફ ગટર સમસ્યા ગંભીર બની જતા ગ્રામજનો રોષે ભરાયા હતા. નારાજ ગ્રામજનોએ આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને મળીને પોતાની વ્યથાઓ રજૂ કરી હતી. મદનપુર ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું કે અવારનવાર રજૂઆતો કરવા છતાં મદનપુર ગ્રામ પંચાયતના લોકોને ન્યાય નથી મળી રહ્યો. વિશાલનગર વિસ્તારમાં ગટર એટલી ઉભરાઈ રહી છે કે ગંદુ પાણી રસ્તાઓ પરથી વહીને લોકોના ઘરોમાં પ્રવેશી જાય છે. જવાબદાર અધિકારી રજૂઆત કરતા અધિકારી કહે છે કે બિન ખેતીમાં કામગીરી ન થઈ શકે. લાંબા સમયથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા છતાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ મદનપુર ગ્રામજનોની સમસ્યાને ગંભીરતાથી ન લઈ રહ્યા હોવાથી લોકોની પીડા યથાવત જોવા મળી છે. લોકોને પડતી સમસ્યા તાત્કાલિક નિવારવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વિડીયો સાહેબ આગળ ત્યાં રજૂઆત કરવા માટે તો અમને ઘણી સમસ્યા નડે છે કે અમને વાડી ઘરે અમે આવી છીએ ત્યારે એવું કહે છે કે તમારી બિન ખેતી છે એમાં કામ ન થઈ શકે. તો હું એવું કહું છું કે 24 ગામમાં કામ થાય છે બિન ખેતીમાં, એક મદનપુરમાં જ કેમ નડે છે કે મદનપુરમાં જ કામ નથી થતા. હું આજને ગઈ વીકે પણ આવી હતી, આજે આવી છું, મને એક જ જવાબ આપે છે બેન થઈ આવશે. અત્યારે અમે 6 મહિના પહેલાં પણ બધા આખા ગામમાંથી ઘણા માણસો આવ્યા હતા ત્યારે એવું જ કીધું તો થઈ જશે. આજે વર્ષ થયા કામ કર્યું છે પણ હજુ સુધી અમારું કઈ પેમેન્ટ થયું નથી. ત્યારે કહે છે બિન ખેતી બેન, તમારું બિન ખેતી છે, તમારું બદલપુર આખું બિન ખેતી છે, તો અમે વિકાસ કેવી રીતના કરી શકીએ ગામમાં, તો માણસોની સમસ્યા કેવી રીતના અમે પૂરી કરી શકશું. ગ્રાન્ટ તો આવે છે, ખાલી અમે જોયા રાખશું અને કામ કરવા ના આપે તો પેમેન્ટ ના કરે તો અમે કામ કેવી રીતના કરી શકશું. તો અત્યારે અમે ગયા દીદી સાહેબ આગળ તો એવું કીધું કે બે થઈ આવશે સાચી વાત છે, પણ ઘણો ટાઈમ થી વર્ષ થઈ ગયું, થઈ આવશે આજ પ્રશ્ન છે તો પછી ક્યારે થશે એમ. તો આજે કીધું છે તો અમે રાહ જોઈએ છીએ કે જલ્દી જેમ બને જલ્દી અમારે નિરાકરણ થઈ જાય. અમે તો ઇન્ટરલોકનું કામ કરીએ છીએ, ગટર લાઇનના કામ કરીએ છીએ, હજુ તો કઈ પેમેન્ટ થયા નથી. પાણીની લાઇનો કરીએ છીએ તો હજુ કઈ પેમેન્ટ થયા નથી. વર્ષ થયું કામ કરી દીધું છે અને હજુ કોઈ પેમેન્ટ નથી, તો હવે આગળ અમે કેવી રીતના કામ કરી શકીએ. અમે બધા સુખપરના નવાવાસ વિસ્તારનું જે મદનપુર ગામ છે ત્યાં રીઢસિદ્ધિનગર વિશાલનગરના બધા રહેવાસીઓ છીએ. અમારા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી જે ગટર લાઇનની સમસ્યા, જે ગટર ઉભરાવાની સમસ્યા ઉદ્ભવે છે, અગાઉ પણ પંચાયતને અમે જાણ કરેલી હતી, પંચાયત દ્વારા સહયોગ આપી અને એનું રિપેરિંગ ને બધું કરાવેલું, પરંતુ ફરીથી એ જ સમસ્યા વારંવાર ઉદ્ભવતી હોય છે. તે માટે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલી છે, તેમ છતાં તેનો નિકાલ ન આવતા આજરોજ અમે બધા લોકો ગ્રામ પંચાયતને અરજી કરતા રજૂઆત કરેલી. પંચાયતના સરપંચ આજે આવેલા છે, એમને કીધું કે હું મારા તરફથી પૂરેપૂરો સહયોગ આપવા માટે તૈયાર છું અને આજે પણ તૈયાર છું. તો એમના દ્વારા એમને અરજી સ્વીકારેલી છે, રજૂઆત અમારી સ્વીકારેલી છે, એમને સાંભળેલી છે, એમનો સહયોગની ખાતરી પણ આપેલી છે. પણ સાથે સાથે એમણે એવું પણ કહેલું છે કે એમને જે કામ કરવામાં જે સહયોગ નથી મળી રહેલો તો તે માટે મારે ઉપરના તંત્ર સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડશે. તમે કહેતા હો તો હું તમારી સાથે ચાલવા પણ તૈયાર છું. તો તેઓ સત્વરે પોતાનું તમામ કામ મૂકી અને આજે જિલ્લા પંચાયત સમક્ષ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને આજે એમની સમક્ષ અમે રજૂઆત કરેલી છે. એમના તરફથી એમને પૂરો સપોર્ટ મળ્યો છે, સાંભળ્યા છે અમને, અને તાત્કાલિક રજૂઆત સાંભળી અને એની કામગીરી જે છે જે અટકાયત અંતરાય થઈ રહ્યા છે તો એ જે છે એમને તાકીદે જે છે એ પૂરી કરવાની ખાતરી આપેલી છે. ને સરપંચ શ્રી પણ અમારી સાથે આવેલા છે, જેમનો સહયોગ પણ અમને મળેલો છે.